નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા દર્શક મિત્રો આ વિશ્વમાં ઘણી ક્રૂરતા અનુભવતા લોકો હોય છે પણ ખાસ કરીને આપણે અત્યારે એક એવા સમયમાં છીએ કે જ્યારે આઝાદીના સાત દાયકા બાદ પણ આવી ઘટનાઓ બનતા શર્મસાર કરી જાય છે અને તે પણ આપણી વચ્ચે જ ક્યાંક જી હા આપણે બહુ દૂરની વાત નથી કરતા ગુજરાત રાજ્યની જ વાત કરીએ છીએ કે પ્રેમ કરવાની સજા મળતી હોય અને તે પણ ક્રૂરતા ભરી આ દુષ્કર્મ સાથેની ઘટનાઓ બનતી હોય ત્યારે આવી ઘટનાઓ પર કેટલી વ્યાજબી અને કેટલી મોટી માત્રામાં તેમના ઉપર જવાબદારીઓ છે કે આવી દરેક વખતે વારંવાર બનતી ઘટનાઓમાં પ્રત્યેક વેળાએ જ્યારે પણ કાયદો હાથમાં લેવાનો લોકો પ્રયાસ કરે છે ત્યારે તેમની સામે કડક પગલાં કેમ ન ભરી શકાય આ અંગેની વાતચીત કરતાં આગળ વધીશું તે પહેલાં અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત એક અહેવાલ પર નજર સમાજને શર્મસાર કરતી ઘટનાઓ કાયદો હાથમાં લઈ રહ્યા છે લોકો નથી રહ્યો ન્યાયતંત્રનો ડર છોટાઉદેપુરમાં યુવતીને માર મરાયો સિરોહીમાં યુવકને પેશાબ પીવડાવ્યો બંનેનો માત્ર એક જ ગુનો હતો પ્રેમ આજીવન મગજમાં બેસી જાય છે વાત કરીએ છોટા જિલ્લાની તો ઘટના ગત મે મહિનામાં જ ઘટી છે છોટા ઉદેપુરના આદિવાસી વિસ્તારમાં આવેલા બિલાવટ ગામમાં પ્રેમ પ્રકરણમાં એક યુવતીને જાહેરમાં અપમાનિત કરી લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો તો બીજે જ દિવસે એ યુવતીના ખભા પર તેના પ્રેમીને બેસાડીને ગામમાં ફેરવાયો આ યુવતીનો માત્ર એક જ વાંક હતો કોઈ યુવક સાથે તેણે કરેલો પ્રેમ આ ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી એક બીજી ઘટના રાજસ્થાનના સિરોહી જિલ્લાના આહોર ગામમાં બની છે જે સોળ જૂને ઘટી આ ઘટનામાં કેટલાક લોકોએ ઘેરીને એક યુવકને માર માર્યો અને આટલાથી સંતોષ ન થયો તો એ યુવકને પેશાબ પીવડાવવા જેવું ધૃણાસ્પદ કૃત્ય કરવામાં આવ્યું આ યુવકનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે એક યુવતી સાથે પ્રેમ કર્યો હતો અલગ અલગ વિસ્તારોની આ ઘટના બંને ઘટનામાં પ્રેમ પ્રકરણ ઉપરાંત બીજી એક સમાનતા છે કે બંને ઘટનામાં યુવક અને યુવતીને સજા આપનારા નરાધમોએ ન્યાયતંત્ર અને પોલીસની પરવા કર્યા વગર કાયદો હાથમાં લઈને યુવક અને યુવતી પર અત્યાચાર ગુજાર્યો પ્રેમ કરવાને અપરાધ માનીને આ યુવક અને યુવતીનું જે અપમાન કરવામાં આવ્યું છે તે આજીવન તેમને ખૂંચ્યા કરશે આ ઉપરાંત આવા કિસ્સાઓની અન્ય યુવક યુવતીઓ પર પણ અસર પડે છે હવે પ્રશ્ન એ થાય છે કે સજા આપનારા કે જેમણે કાયદો હાથમાં લીધો એમણે કોને અધિકાર આપ્યો હતો શું કાયદાનો ડર હવે આવા લોકોમાં રહ્યો નથી કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે અને તેના માટે આખરે જવાબદાર કોણ બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ શા માટે ભારે પડી રહી છે પંચાયત અને સૌથી મોટો આ પ્રશ્ન તે માટે ઉઠી રહ્યો છે કારણ કે જે આવા કિસ્સાઓ અથવા તો જે આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે તે ખાસ તો સ્લમ વિસ્તારમાંથી આવે છે અથવા તો પછી અશિક્ષિત વિસ્તારમાંથી આવે છે આદિવાસી જિલ્લાઓમાંથી આવે છે અને આવી ઘટનાઓમાં ફક્ત એક જ વાંક છે યુવક હોય અથવા તો યુવતીનો અને તે છે કે તેઓએ પોતાની મરજી પ્રમાણે પ્રેમ કર્યો છે બીજા કોઈ વ્યક્તિ સાથે પ્રેમ કરીને તેઓ પોતાનું જીવન આગળ વધારવા ઈચ્છે છે તો તે માટે ગામ લોકો તેમને ક્રૂરતાભરી સજાઓ આપે છે આવી વરવી માનસિકતા વિશે અથવા તો પછી કાયદો વારંવાર હાથમાં લઈને શું તેમને કાયદાનો ડર નથી આપણે લોકતંત્રમાં જીવન જીરવા નિર્વાહ કરી રહ્યા છે તેમ છતાં આઝાદીના સાત દાયકા બાદ પણ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે શરમસાર અને હિન ઘટનાઓ છે અમારી સાથે આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત પોતાના જે મનોબળ છે અથવા તો પછી જે આવી વરવી માનસિકતાઓ છે અથવા તો પછી કાયદાનો ડર જ્યારે લોકોને રહ્યો નથી ત્યારે એવા બે વ્યક્તિ વિશેષ જોડાયા છે અમારી સાથે આજે ચર્ચામાં ડોક્ટર મીના વ્યાસ પટેલ જોડાયા છે જેઓ મનોચિકિત્સક છે અને મીના જગતાપ જોડાયા છે જેઓ એડવોકેટ છે આ બંનેનું સ્વાગત કરું છું સૌથી પહેલા તો સવાલ મારો ડોક્ટર મીના વ્યાસ પટેલ આપને રહેશે કે પહેલા તો આ માનસિકતાનો જ પ્રશ્ન ઉદ્ભવી શકે છે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે પછાત જ્ઞાતિ અથવા તો પછી એડ્યુકેશનનો અભાવ જ્યાં અભ્યાસનો અભાવ છે અથવા તો પછી એક એવો વિસ્તાર છે કે જ્યાં સ્લમ વિસ્તાર છે અને વારંવાર જ્યાં પંચાયતી રાજ ચાલે છે એટલે કે જ્યાં આજે પણ લોકતંત્રમાં તેઓ કાયદા કાનૂનને કશું જ ન માનીને જે પંચાયત નિર્ણય કરે તેના ઉપર જ હામી ભરીને સજાઓ આપવામાં આવતી હોય છે પણ આ બધા પાછળ લોકોની એક માનસિકતાનો પ્રશ્ન સૌથી મોટો ઉઠી રહ્યો છે શું તેની પાછળ આપ શિક્ષણને જવાબદાર ગણાવશો શું તેની પાછળ આપ માનસિકતાને જવાબદાર ગણાવશો આખરે જવાબદારી કોણ લેશે સાચી વાત છે નતાશા આજે આપણે અને આમાં રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારે એક કાયદો ઘડ્યો છે પણ આપણે વાત કરીએ જો માનસિકતાની તો આ માનસિકતાની પાછળ ઘણા કારણો હોય છે જે બે તો આપણે કયા જ છે કે અશિક્ષિતતા અને અંધશ્રદ્ધા પણ કામ કરે છે રૂઢિચુસ્તતા પણ કહે છે ને આપસી અદાવત પણ કે આવા કોઈ પણ સંબંધ જયારે આવા અને ખાસ કરીને આવા જયારે ગ્રામીણ વિસ્તારમાં આવા વધારે કેસીસ બનતા હોય છે કે ગ્રામીણ વિસ્તારમાં લોકો આ ટાઈપના સંબંધોને સ્વીકારતા નથી અથવા તો જ્ઞાતિ જ્ઞાતિ જ્ઞાતિના વાડાઓ જે ઊભા થયા છે એમાં પણ આવું થાય છે કે ભાઈ આ જ્ઞાતિની છોકરી આ જ્ઞાતિના છોકરા સાથે કઈ રીતે લગ્ન કરશે એ બધું નક્કી એના વડીલો અને એના જે અ ખાપ પંચાયતના કે એના અ જે પણ હોય એ લોકો વડીલો જ કરતા હોય છે અને આવામાં ઉશ્કેરાહટ વધારે દેખાય છે જ્યારે ટોળું બને છે ત્યારે ઉશ્કેરાહટમાં કાયદો હાથમાં લઈ લેતું હોય છે અને એ ઈચ્છા વિરુદ્ધ ત્યારે પણ છોકરા છોકરીઓ પોતાની જિંદગીના કોઈ નિર્ણયો લઈ શકતા નથી અને જયારે આવા નિર્ણયો ક્યારેક લઈ પણ લીધા છે ત્યારે આ ટાઈપના વરવા દ્રશ્યો આપણને આપણી સમાજ સમક્ષ જે શરમજનક કહી શકાય એ રીતે સામે આવ્યા છે લગ્ન જેવી બાબતોમાં પણ કોઈ પણ જાતની સ્વતંત્રતા આ આ ટાઈપની રૂઢિચુસ્તતા આપતી નથી. રૂઢિચુસ્તતા એટલી હદ સુધી છે કે છોકરી કે છોકરો ભાગી જાય છે એને ગમે ત્યાંથી પકડી અને આ રીતનું જે વરવું દ્રશ્ય આપણે જોયું આપણે વાત કરી છે એ રીતનું એ લોકો સાથે ઘણી વખત તો એ પણ નતાશા બને છે કે એ લોકોને ફાંસી આપવામાં આવે છે ચોરાહા પર બધા ભેગા થઈને આ એને સજા આપતા હોય છે છોકરાને છોકરીને તો આ એક આપણા સમાજની એક બહુ જ શરમજનક ઘટના કહી શકાય અને આ ટોળાથી થતું હવે ઘણી વખત આપણે પાલ કિસ્સો થોડા સમય પહેલા જ બનેલો હતો જે યાદ કરવો બહુ જરૂરી છે કે લોકોએ અંધશ્રદ્ધાના નામે સાધુઓની હત્યા કરી તો આ જે ઉશ્કેરાહટ વાળું જે ટોળું જે છે એ ટોળાની કોઈ માનસિકતા હોતી નથી બસ ઉશ્કેરાહટ જ એનો મેઇન પેલો હોય છે ફેક ન્યૂઝ બનતા હોય છે ઘણી વખતે અને એ ફેક ન્યૂઝના કારણે એક ટોળું ઊભું થાય છે ટોળું ઊભું થાય છે અને એને કોઈ દિશા હોતી નથી અને એ આ રીતનો કાયદો હાથમાં લેતા હોય છે નતાશા લવરવી માનસિકતા કહો કે પછી આને રૂઢિચુસ્તતા કહો આ તમામ જે અત્યારે તો આપણે તો અને જોની વાત કરી રહ્યા છે પરંતુ લોકોના મનમાં એક્ચુઅલી જે તે વખતે આવી ઘટનાઓ બને છે ત્યારે તેઓ શું વિચારે છે ઉશ્કેરાઈને આવું પગલું ભરવું પણ તેમ તેમ છતાં સામે એક માનવ છે આપણે કોઈના સાથે આવી ક્રૂરતા ભરી ઘટના થતી જોઈને જ્યારે બીજા વ્યક્તિ કંપી જાય છે અને જ્યારે આવી ઘટનાઓ બને છે તેમ છતાં પણ લોકો ગામ લોકો ત્યાં ઊભા ઊભા નજારો જોયા કરે છે કોઈ કોઈને અટકાવતું નથી સૌથી મહત્વની વાત ત્યાં આવે છે એડવોકેટ આપણી સાથે છે પેનલ ઉપર તેમની પાસેથી થોડીક ન્યાયિક જાણકારી લઈ લઈએ મીનાબેન સવાલ એ થાય છે કે હવે જ્યારે આવા કિસ્સાઓ આજે પણ પ્રકાશમાં આવી રહ્યા છે ચલો આ તો આપણે ગામડાઓની વાત કરી રહ્યા છે પણ આવા જ કિસ્સાઓ જ્યારે શહેરોમાં પણ આવે છે જેને આપણે ઓનર કિલિંગ કહીએ છીએ અથવા તો ઓનર કિલિંગના નામથી ઓળખીએ છીએ પ્રેમ પ્રકરણ કે જે વર્ષોથી ચાલતું આવ્યું છે કે જ્યાં પ્રેમની ના પાડતા અથવા તો ઘરમાં છોકરો અથવા છોકરીની પસંદગી ન થતા પ્રેમ પ્રકરણને કારણે આવા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે કદાચ આપણે કોરોનાના કપરાકાળમાં ભૂલી ગયા હોઈશું પણ આવા કિસ્સાઓ ઘણા બધા બન્યા હશે જે આ બે મુદ્દાઓની અત્યારે આપણે ચર્ચા લઈને ઉપસ્થિત થયા છે જ્યાં એક મહિલાને માર મારવામાં આવે છે ગામ લોકો દ્વારા આમ તો કાયદો એવું કહે છે કે જ્યારે ટેન્ટેટિવલી કાયદા મુજબ પણ જ્યાં સુધી મહિલા પોલીસ કર્મી ન હોય ત્યાં સુધી એક પુરુષ પોલીસ કર્મી પણ મહિલાની અટકાયત કરી શકતું નથી આટલા કડક આપણા નિયમો છે આટલા કડક આપણા કાયદાઓ છે તેમ છતાં આવા દ્રશ્યો જોઈને આ કાયદાઓ બધા એળે ગયા હોય તેવું લાગે છે નતાશા પહેલા તો હું થોડુંક કરેક્ટ વસ્તુ એ કરીશ કે આપણે જે કહીએ છીએ કે આ માત્ર પછાત જ્ઞાતિઓમાં કે જે લોકો બહુ ભણેલા નથી અથવા તો જે લોકો સ્લમમાં રહે છે એમનામાં આવા પ્રકારની જે છે એ વાત ચાલી રહી છે સ્લમમાં અને ખાસ કરીને જે તમે વાત કરી કે શહેરોમાં જયારે આવું થાય છે ત્યારે એને ઓનર કિલિંગ વાત કરી હકીકત એ તો એ છે કે ઓનર કિલિંગ જે છે એ વસ્તુ દરેક જગ્યાએ દરેક સમાજમાં અને એવું નથી કે શહેર અને ગામને એમાં વિભાજીત કરી શકીએ એ બધી જગ્યાએ થાય છે અને માત્ર અશિક્ષિત વર્ગમાં કે બહુ ભણેલા ઓછા છે ત્યાં આ વસ્તુ થાય છે એવું પણ નથી ઘણા બધા ભણેલા ગણેલા જે છોકરાઓ છે એમના માટે પણ તમે આ આ ઘણા બધા આવા કિસ્સાઓ આપણે ભૂતકાળમાં પણ જોઈ ગયા છે. છોટા उदयपुरની જો વાત કરીએ તો એમાં જે દીકરી સાથે ત્યાંના જે પંચાયતે કે ત્યાંના જે ગામ લોકો એની સાથે જે પ્રકારની એમની સાથે વર્તણૂક કરી એ વર્તણૂક સખત ને સખત શબ્દોમાં વખોડી કાઢવા લાયક છે. કેમ કે કાયદો એવું કહે છે કે જ્યારે છોકરી કે છોકરો બંને જણા પુખ્ત ઉંમરના થાય ત્યારે એ એમના પોતાના ડિસિશનો જાતે લઈ શકે છે હવે લઈ રહી લગ્ન માટે એવું છે કે લગ્ન માટે દીકરી એટલે કે છોકરી જે છે એની ઉંમર વધારે હોવી જોઈએ જોઈએ અને છોકરાની પૂર્ણ થવી ત્યાર પછી જો આ બંને જણા એવો નિર્ણય લે કે પોતાને લગ્ન કરવા છે તો એમાં ધર્મ જ્ઞાતિ જાતિ એનું કોઈ બંધન એમને રોકી શકે નહીં પણ આપણે ત્યાં જાતિવાદીના મૂળ એટલા બધા ઊંડા છે એટલે એમાં એક ગોળના દીકરા દીકરી બીજા ગોળ સાથે પરણે નહીં એક જ્ઞાતિના છોકરા બીજા જ્ઞાતિ સાથે પરણે નહીં આ બધી હજુ પણ રૂઢિચુસ્તતા છે છે એ હજુ પણ પણ દરેક સમાજમાં પ્રવર્તમાન ધર્મના નામે ઘણી બધી વખત એવું થતું હોય છે કે એક ધર્મની જે છોકરી હોય તે બીજા ધર્મમાં ના પરણી શકે અને જો એવો એવા કિસ્સાઓ જયારે કોઈને ધ્યાનમાં આવે તો મારામાં મરવા સુધીના જે છે બનાવો બનતા હોય છે હવે અહીંયા જયારે આપણે વાત કરી કે તમે જે એક વાત કરી કે જ્યારે કોઈ સ્ત્રીની છે એને અટકાયત કરવાની કે એની પૂછપરછ પણ કરવાની હોય તો એવા સમયે મહિલા કોન્સ્ટેબલ જે છે મહિલા કોન્સ્ટેબલની હાજરી હોય તો જ એ સ્ત્રીને પૂછપરછ કરી કરી શકાય શકાય કે એની ધરપકડ એવો જ્યારે નિયમ ને કાયદો છે ત્યારે એવા સમયે આપણે જ્યારે આ સમાજમાં ખુલ્લે આમ આવી રીતના કોઈ છોકરીને કે કોઈ છોકરાને મારતા હોય એને આપણે જોઈએ પણ આમાં સૌથી બાબત મહત્વની એ છે કે એમાં બે રીતના વસ્તુ થઈ શકે એક તો એ છે. કે આવા જ્યારે ઘટનાઓ બને છે. ત્યારે આવી ઘટનાઓ વખતે થાય એવું કે આમાં જ્યારે પણ આવી ઘટનાઓ બને ત્યારે એ જે છોકરી કે છોકરાની એવી કોઈ હિંમત નથી હોતી. કે જેને પોલીસ કમ્પ્લેન કરે અથવા તો એ પોતે આવી કોઈ ફરિયાદ કરે. કેમ કે એમને માનસિક રીતે એટલા બધા તોડી નાખે છે. કે એ લોકો આની પછી ક્યાંય ફરિયાદ કરી શકતા નથી. પણ આવા પ્રકારની જ્યારે ઘટનાઓ બને ત્યારે કોર્ટ પાસે એક પાવર છે એ સુઓ મોટો લઈ અને પણ આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને ત્યારે એની આ ફરિયાદ કોર્ટ દાખલ કરી શકે છે પણ આપણે ત્યાં આવા પ્રકારની ઘટનાઓ બની હોય એવા કોઈ સમાચાર આજ દિવસ સુધી મળ્યા નથી એટલે એક વસ્તુ છે કે કાયદો જે છે એ આખા આ જે મોબ એટલે આખું જે આ ટોળું હોય છે ટોળું આ કાયદો જ્યારે હાથમાં લે છે ત્યારે બધાની ઉપર ભારતીય દંડ સંહિતાની જુદી જુદી હેઠળ બિલકુલ ગુનો દાખલ થઈ શકે છે પણ આપણે અત્યાર સુધીની ઘટનાઓમાં એવું જોયું નથી કે ક્યાંય પણ આવી રીતે ગુનો દાખલ થયો હોય જેમ તમે પ્રક્રિયા સમજાવી તેમ ખૂબ જ સરળ પ્રક્રિયા કહી શકો અથવા તો જે લોકોને ખબર નથી હજી પણ એટલે મહત્વની વાત તો એ જ આવે છે ને મીના જગતાપ જ્યારે આપણે વાત કાયદાની કરીએ છીએ કાનૂનની કરીએ છીએ ત્યારે ગામડાઓમાં રહેતા લોકો શું કાયદો જાણતા નથી ચાલો માની લો ગામ લોકોને કાયદો ખબર ન હોય ગામના સરપંચને પણ કાયદો ખબર નહીં હોય અને ગામના સરપંચની ઉપસ્થિતિમાં જે બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જ્યાં જે પ્રેમી છે તેને પેશાબ પીવડાવવાની ઘટના એટલે કે આને માનસિકતા કહી શકો કે આ માર માર્યા પછી પણ તેમને સંતોષ નહોતો થયો એટલે આવી ક્રૂર ઘટના તરફ તેઓ આગળ વધ્યા પણ ત્યારે પણ ગામના સરપંચ તો ઉપસ્થિત હોય છે ગામના જે મોભીઓ છે તે ઉપસ્થિત હોય છે શું તેમને પણ કાયદાનું ભાન રહેતું નથી કારણ કે કદાચ ભારત દેશમાં કાયદો અને સંવિધાન છે લોકો તેનાથી અવેર પણ છે અથવા તો લોકો તેને જાણે છે સમજે છે પણ કદાચ તેનો ડર રહ્યો નથી આ સૌથી મોટો સવાલ તમને નથી લાગતો તમે જે વાત કરી કે આ ગામમાં જ્યારે આવી ઘટના બને ત્યારે સરપંચ પણ ત્યાં હાજર હોય છે શું એને કાયદો નહીં ખબર હોય પણ આવું જ્યારે બનતું હોય છે ત્યારે મોટા ભાગે આ હોદ્દેદારો જે હોય છે એ હોદ્દેદારો જ એમાં ઘણી વખત ભાગ ભજવતા હોય છે. એટલે એ જાણે છે કે કાયદો શું છે પણ થાય છે એવું કે એમના વિરુદ્ધમાં ગામમાંથી કોઈ અવાજ નથી ઉપાડતું અને એના કારણે એ આખી જે એક સંકુલિતતા જે છે એના કારણે આ આ જે ઘટનાઓ છે એની સામે એફઆઈઆર થતી નથી અને આ એફઆઈઆર થાય છે પછી પણ વસ્તુ એવી થાય છે કે એમાં સમાધાનની પ્રક્રિયા આવે છે. કે આવા વખત એવું થાય છે કે આપણે ત્યાં જે ન્યાયમાં જે વ્યવસ્થા છે કે ભાઈ ચાલો આવા પ્રકારના જે ઝઘડા થયા છે બંને પક્ષ વચ્ચે સમાધાન જે છે સમાધાન કરી નાખવામાં આવે છે આપણે ત્યાં જે કિસ્સાઓ થયા હોય છે એવા છે દુષ્કર્મના જે કિસ્સાઓ છે એમાં પણ જયારે સમાધાનની વાત ચાલતી હોય તો આવા જે કઈ પ્રકારની ઘટનાઓ થાય છે એમાં પણ સમાધાન જે છે સમાધાનની બાબતો બાબતે બહુ જ બધી આના પછી કેમ કે કદાચ ક્યાંક એફઆઈઆર થાય તો પણ આ વસ્તુ થતી હોય છે એટલે જ્યાં સુધી કાયદાનો ડર જ્યાં સુધી સમાજમાં નહીં બેસે જ્યાં સુધી આવી ઘટનાઓ થયા પછી જો કોઈને સજા નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ જે છે સતત સતત ને આપણે ચર્ચાઓ કરતા રહીશું અને એનો કોઈ ડર સમાજને નહીં રહે એટલે જરૂરી એ છે કે આવા પ્રકારની જયારે ઘટના બને ત્યારે એને અંજામ આપવાની જરૂર છે કે આ પ્રકારની જે ઘટના બની છે તો એમાં આગળ કેવી રીતના એની એફઆઈઆર થયા પછી એ જે પણ કોઈ દોષિતો છે એને સજા થાય ત્યાં સુધીની એક આખી જે છે એ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો કદાચ આ જે બાબતો છે એમાં ક્યાંક આપણે થોડો ઘણો બદલાવ જોઈ શકીશું ત્યાં સુધી આપણે આવી જ રીતે પ્રશ્નોત્તરી અથવા તો ચર્ચા કરતા રહીશું ડોક્ટર મીના મારો સવાલ આપને આપ કંઈ કહેવા માંગો તે પહેલાં કે આ પહેલાંના મીના જગતાપના નિવેદનમાં મારા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે જાતિવાદના મૂળિયા ઘણા ઊંડા છે અને તે ફક્ત આપણા રાજ્યનો દોષ હું નહીં આપું ભારત દેશમાં કદાચ આ જાતિવાદના મૂળિયા ઘણા ઊંડા છે અને તેને આપણે શું કહી શકીએ તેને આપણે રૂઢિચુસ્તતા કહી શકીએ તેને લોકોની માનસિકતા કહી શકીએ કે જાતિવાદને કારણે પણ જો અન્ય જાતિના યુવક અથવા તો યુવતી સાથે પ્રેમ પ્રકરણમાં એક યુવતી અથવા તો યુવક સપડાય છે તો તેને આવી રીતના દ્રશ્યોમાંથી અથવા તો આવી રીતની ક્રૂરતામાંથી પસાર થવું પડે છે ને એસ્પેશિયલી કે જ્યારે આ યુવક અથવા તો યુવતી પોતાના ગામમાં હોય અને ગામમાં ગ્રામ પંચાયતનો નિર્ણય ચાલતો હોય અથવા તો ખાપ પંચાયતનો નિર્ણય હોય પંચાયતના નિર્ણય મુજબ તેઓએ પોતાનું જીવન નિર્વાહ કરવું ભલે ને પછી તે અઢાર વર્ષની જે આયુ મર્યાદા છે તેને પાર ન કરી બેઠો હોય એટલે એટલે કે હવે આ આઝાદી બાદ પણ ગામડાઓમાં કદાચ હજી પણ આઝાદી નથી પ્રેમ માટે આમાં હું એક વસ્તુ કહેવા છું કે જયારે જયારે ઘટના ઘટી હોય છે ત્યારે બે વસ્તુ હોય છે કે બે અલગ અલગ જાતિના છોકરા છોકરી અને એના ફેમિલી વાળા હવે એ બંને ફેમિલી ને આ સંબંધ પસંદ નથી એટલે બંને પક્ષના આખા બે બે ટોળાઓ ઉભા થાય છે અને આ ટોળા જે છે એની એની કોઈ પ્રોપર માનસિકતા હોતી જ નથી એને કોઈ પણ ને કોઈ પણ રીતે આ લોકોને સજા આપવાની પાછળ જ હોય છે અને આ લોકોને આપણે જે વાત કરી એ રીતે કમ્પ્લેન કરવાનો કે એ લોકોને પાસે મોકો પણ નથી મળતો એ લોકોને એ ટાઈપનો એને સમય પણ નથી મળતો ચાન્સ પણ નથી મળતો કે એ લોકો ત્યાં પોલીસ સ્ટેશનમાં જાય અને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરીને ન્યાય મેળવે અને બીજી વસ્તુ એ છે કે આ થઈ ગયા પછી લોકોને આમાંથી આટલા મોટા ટોળાને આટલા મોટા સમૂહ માંથી ગુનેગારો ને પકડવા અને એને સજા કરવી અને એનો કાયદો કરવો એ પ્રોસેસ પણ લાંબી થઈ જાય છે અને એવા માણસોને ગોતવામાં પણ અ પોલીસ ક્યારેક ક્યાંક ને ક્યાંક કાયદો ને વ્યવસ્થા બધી અસફળ રહે રહેતી હોય છે નાત જાતની જે વાત છે અને એમાં આપણી જે માનસિકતા છે કે આપણી અંધશ્રદ્ધા છે કે રોઢિચુસ્તતા છે એમાંથી આપણે લોકો સમાજ બહાર નથી આવ્યો અને નથી આવ્યો એના કારણે આ વસ્તુ સતત ને સતત બનતી રહી છે ક્યારેક તો હા એ વસ્તુ સાચી છે કે એજ પણ આમાં નડે છે કે નાની એજમાં છોકરા છોકરીઓ ત્યાં બનતી હોય છે કે છોકરા છોકરીઓને પોતાના પાત્ર માટે ભવિષ્ય માટે કેટલું પરફેક્ટ છે લાયક છે નથી લાયક એ એનાથી અજાણ હોય છે કારણ કે કાચી ઉંમરમાં આ બધી વસ્તુઓ એ લોકો કરવા માંગતા હોય છે લગ્ન કરવા માંગતા હોય છે અને એ મા બાપના ડરના લીધે એ ઘરમાં કઈ નથી શકતા મા બાપ માનસિકતા એવી હોય છે કે આ ના જ પાડશે એટલે એ છોકરાઓ બાર ભાગીને લગ્ન કરતા હોય છે ઘણી બધી એવી કમ્યુનિટી જે છે કે જેમાં અવેરનેસ નથી મા બાપ અને બાળકો વચ્ચેનું કોઈ કોમ્યુનિકેશન નથી અને કોઈ પણ જાતનું હેલ્ધી રિલેશન નથી જો હુકમી છે ઓર્ડરિંગ છે રિલેશનમાં તો એ વસ્તુને માનવા અત્યારની પેઢી તૈયાર નથી તો આ રીતના એના સંબંધો ડેવલપ થાય છે અને ડેવલપ થયા પછી આ રીતનું પછી એને અટકાવવા માટે અને રોકવા માટે એને કંટ્રોલ કરવા માટે પછી આ ટાઈપનું ગ્રામીણ વિસ્તારમાં હું ગ્રામીણ આ બાબતો તો ગ્રામીણ વિસ્તારોમાં વધારે જ બનતી હોય છે કે ગ્રામીણ વિસ્તારમાં આ લોકો મોબલિંચિંગ આ રીતનું થઈ જ જતું હોય છે ઘણા પંજાબ હરિયાણા કર્ણાટક અ મધ્યપ્રદેશ આ બધાના જે પણ અંદર ગ્રામીણ વિસ્તારો છે એમાં બધી જ સ્ટેટમાં આ વસ્તુ સામે આવી છે અને બહુ ગંભીરપૂર્વક આવી છે તો આ વસ્તુ આ માટે જવાબદાર છે શહેરી બાબતમાં જ્યારે જઈએ છીએ ત્યાં આ વસ્તુ આ કારણોના લીધે ઓછી થાય છે કારણ કે ત્યાં ઘણી બધા સ્કોપ મળે છે છોકરા છોકરીઓને શિક્ષિતતા પણ હોય છે એ લોકો બહુ વિચારીને અને કરતા હોય છે કે ત્યાં કઈ શિક્ષિત શહેરમાં એવી રીતે ટોળાબંધી નથી કરતા કે જેથી કરીને છોકરા છોકરીઓને કોઈ સજા આપવામાં આવે કે જે આ હમણાં જે ઘટના બની એ રીતનું કોઈ રૂપ આપવામાં આવે તો અ ચોક્કસ જ પ્રમાણે કહી શકાય કે ગ્રામીણ વિસ્તારમાં રૂઢિચુસ્તતા અશિક્ષિતતા અને કારણભૂત બનતી હોય છે જ્યારે લગ્ન બાળકો જે છોકરા છોકરીઓ છે એ લગ્નનો લગ્નના નિર્ણય આ રીતે લેતા હોય તમે જેમ કહ્યું એમ કે તે જાતિવાદના મૂળિયાઓ હોય ના જાતના સંબંધોની વાત હોય અથવા તો પછી અંતરજાતીય જે સંબંધો હોય આ તમામ વસ્તુઓ સમજમાં આવે છે સમજણ પડે છે પણ જ્યારે એક મહિલાને ઢોર માર મારવામાં આવે અને ગામ લોકો પણ કંઈ કહેતા ના હોય જોઈને રૂવાટા કંપાવી જાય તેવી આ ઘટના છે તેવી તેવા વિડીયોઝ પ્રકાશમાં આવે છે અને આ વિડીયોઝ એટલા ક્રૂરતાપૂર્વક વાયરલ પણ થાય છે કે જેની કોઈ હદ નથી જોકે અત્યારે આપણે આ કિસ્સાઓને કદાચ એટલા માટે જ જાણી સમજીએ છીએ કે સમજી શકીએ છીએ કે સોશિયલ મીડિયા અથવા તો વોટ્સએપ યુનિવર્સિટી અથવા તો કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન થ્રુ જ્યારે આવા વિડીયોઝ વાયરલ થાય છે અને જ્યારે લોકો સુધી પહોંચે છે તેમ છતાં પણ લોકો તેને મજાથી જોવા વાળો એક વર્ગ છે અથવા તો પછી તેની અવગણના કરવા વાળો પણ એક વર્ગ છે હવે આ વર્ગમાં પણ વધારે તટસ્થીકરણ તરફ આપણે આગળ વધીએ તો તેનામાં માનસિકતાનો તો એક મોટો ભાગ છે જ પણ તેની સાથે સાથે શિક્ષણનો પણ સૌથી મોટો એક ભાગ છે વિચારવાનું આપણે સૌએ છે કે આપણે એક એવા સમાજ હેઠળ આગળ વધી રહ્યા છે આપણે એક એવું આપણે એક એવા દેશમાં આગળ વધી રહ્યા છે કે જે દેશ ડેવલપિંગ કન્ટ્રી તરીકે બીજા દેશોની સરખામણીએ આપણે એક આપણી છબી ઊભી કરી છે આ દેશમાં આપણા રાજ્યમાં આપણા શહેરમાં અથવા તો આપણા ગામડાઓમાં હજી પણ ક્યાં ઉણપ છે તેને પહોંચી વળવા માટે અથવા તો પછી આ ઉણપને કઈ રીતે આપણે પૂર્ણ કરી શકીએ તે બાબતે વિચાર કરવાનો છે પંચાયતી રાજ ખરું પણ દાદાગીરીનું રાજ નથી તેનો પણ ખાસ ધ્યાન આપણે રાખવાનું છે મીના જગતાપ પણ ડોક્ટર મીના વ્યાસ પટેલ આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને આપનો સમય ફાળવ્યા બદલ આપનો ખૂબ આભાર દર્શક મિત્રો એક વાત ચોક્કસ છે અને કદાચ આપણે તેની આશા રાખી શકીએ કે આ આશા સકારાત્મકતામાં ફેરવાય અને આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા અત્યારે બંધ થાય એવું તો હું ન કહી શકું પણ ઓછા ચોક્કસ થઈ શકે અમારી આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલબસ બસ આટલું જ આવા ઘણા બધા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર